હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો વન રક્ષક, બિન સચિવાલય, તલાટી મંત્રી વગેરે જેવી પરીક્ષામાં પૂછાય તેવા 100 જનરલ નોલેજના પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે. અને આની પહેલા પણ 100 મોસ્ટ એમપી જનરલ નોલેજના પ્રશ્નો પર 4 વિડિયો બનાવવામાં આવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે વિડિયો જોઈએ. પહેલો સવાલ, ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? જવાબ ઓપ્શન એ, સમાર. બીજો સવાલ, સીડ ડ્રીલરનું કામ શું છે? જવાબ ઓપ્શન સી, બીજની વાવણી કરવાનું. ત્રીજો સવાલ, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? જવાબ ઓપ્શન એ, કાર્બનિક. ચોથો સવાલ, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? જવાબ ઓપ્શન ડી, વર્મી કમ્પોસ્ટ. પાંચમો સવાલ, સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? જવાબ ઓપ્શન ડી, ટપક પદ્ધતિ. છઠ્ઠો સવાલ, દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ કયો છે? જવાબ ઓપ્શન બી, બ્રાઝિલ. સાતમો સવાલ, વિશ્વનું સૌથી મોટું કોફી બજાર ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન એ, સાઓ પોલોમાં. આઠમો સવાલ, હાઈવેલ્સ કયા ખંડના શીતોષણ ઘાસના મેદાન છે? જવાબ ઓપ્શન ડી, આફ્રિકા. નવમો સવાલ, રબાત કયા દેશની રાજધાની છે? જવાબ ઓપ્શન ડી, મોરકો. દસમો સવાલ, દુલહસ્તી પાવર સ્ટેશન કઈ નદી પર બનાવવામાં આવેલ છે? જવાબ ઓપ્શન ડી, ચિનાબ પર. અગિયારમો સવાલ, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? જવાબ ઓપ્શન સી, ટપક પદ્ધતિમાં. બારમો સવાલ, 2N4D કયા પ્રકારનું રસાયણ છે? જવાબ ઓપ્શન બી, નિંદણ નાશક. તેરમો સવાલ, નીચેના પૈકી કયો હળનો ભાગ નથી? જવાબ ઓપ્શન ડી, ઓરણી. ચૌદમો સવાલ, નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી? જવાબ ઓપ્શન સી, નાતાલ. પંદરમો સવાલ, નીચેના પૈકી કયું લણણીનું ઓજાર નથી? જવાબ ઓપ્શન બી, દાતરડું. સોળમો સવાલ, નીચેના પૈકી કયા ગ્રહે પોતાનું ગ્રહપદ ગુમાવ્યું છે? જવાબ ઓપ્શન સી, પ્લુટો. સત્તરમો સવાલ, બગદાદ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ ઓપ્શન બી, ટાઇગ્રીસ. અઢારમો સવાલ, ઓણમ તહેવાર સમયે કેરળના કયા શહેરમાં નૌકા સ્પર્ધા યોજાય છે? જવાબ ઓપ્શન બી, અલાપુઝા. ઓગણીસમો સવાલ, લિબિયા દેશ કયા ખંડમાં આવેલો છે? જવાબ ઓપ્શન એ, આફ્રિકા. વીસમો સવાલ, ઈરાવદી નદી કયા દેશમાં આવેલી છે? જવાબ ઓપ્શન બી, મ્યાનમારમાં. એકવીસમો સવાલ, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલાવાનું કારણ ખાલી જગ્યા? જવાબ ઓપ્શન સી, ઈસ્ટ કોષોની વૃદ્ધિ. બાવીસમો સવાલ, ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે?
જવાબ ઓપ્શન ડી વાયરસ થી. 23મો સવાલ, વાયરસ થી થતો રોગ કયો છે? જવાબ ઓપ્શન એ પોલિયો. 24મો સવાલ, મરડો શાનાથી થતો રોગ છે? જવાબ ઓપ્શન બી પ્રજીવ. 25મો સવાલ, ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? જવાબ ઓપ્શન બી બેક્ટેરિયા. 26મો સવાલ, ત્રંબક ગામ કયા શહેરની નજીક આવેલું છે? જવાબ ઓપ્શન ડી નાસિક. 27મો સવાલ, ચીલીની રાજધાની કઈ છે? જવાબ ઓપ્શન એ સેન્ટિયાગો. 28મો સવાલ, હૈદરાબાદનું જોડિયું શહેર કયું છે? જવાબ ઓપ્શન એ સિકંદરાબાદ. 29મો સવાલ, ઝાંઝિયાબાર દ્વીપ કઈ ચીજોના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે? જવાબ ઓપ્શન સી લવિંગ માટે. 30મો સવાલ, આઝાદી પહેલા ભારતનો કયો વિસ્તાર કાળા પાણી તરીકે ઓળખાય છે? જવાબ ઓપ્શન સી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. 31મો સવાલ, શીતળાની રસી કોણે શોધી હતી? જવાબ ઓપ્શન સી ડોક્ટર એડવર્ડ જેનરે. 32મો સવાલ, ક્ષય શાના દ્વારા ફેલાય છે? જવાબ ઓપ્શન એ હવા દ્વારા. 33મો સવાલ, કોલેરા શાના દ્વારા ફેલાય છે? જવાબ ઓપ્શન બી પાણી દ્વારા. 34મો સવાલ, દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? જવાબ ઓપ્શન સી શીતળા. 35મો સવાલ, શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? જવાબ ઓપ્શન ડી પોલિયો. 36મો સવાલ, બ્રાઝિલમાં ઓલ એમેઝોન બેસિન 1 કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન ડી સેલવાસના નામે. 37મો સવાલ, કઈ પર્વત શ્રેણી એશિયા અને યુરોપને જુદા પાડે છે? જવાબ ઓપ્શન એ યુરાલ. 38મો સવાલ, રોહનતાંગ ઘાટ ભારતના કયા રાજ્યમાં છે? જવાબ ઓપ્શન બી હિમાચલ પ્રદેશમાં. 39મો સવાલ, પ્રસિદ્ધ તીર્થધામ બદ્રીનાથ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ ઓપ્શન બી અલકનંદા. 40મો સવાલ, ભારતનું કયું રાજ્ય ચીન નેપાળ અને ભૂતાનની સીમાને સ્પર્શે છે? જવાબ ઓપ્શન એ સિક્કિમ. 41મો સવાલ, નીચેનામાંથી કઈ સૂગ નથી? જવાબ ઓપ્શન ડી પેરામિશિયમ. 42મો સવાલ, ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? જવાબ ઓપ્શન સી માદા એડિસ મચ્છર. 43મો સવાલ, નીચેના પૈકી કયો રોગ પાણીથી ફેલાતો નથી? જવાબ ઓપ્શન બી ટ્યુબરક્યુલોસિસ. 44મો સવાલ, કઈ નીલ હરિત લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? જવાબ ઓપ્શન એ એનાબીના. 45મો સવાલ, એડ્સ નો રોગ શાનાથી થાય છે? જવાબ ઓપ્શન એ વાયરસથી. 46મો સવાલ, આરએચ ફેક્ટર નીચેના પૈકી શાનાથી સંબંધિત છે? જવાબ ઓપ્શન સી લોહીના ગ્રુપ સાથે. 47મો સવાલ, વિદ્યુત બેટરીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ ઓપ્શન એ એલેક્ઝાન્ડર વોલ્ટાએ. 48મો સવાલ, સૂર્યપ્રકાશમાં ચાર અલગ અલગ રંગના ધાતુના ગોળા રાખવામાં આવે તો કયા રંગનો ગોળો વધારે ગરમ થશે? જવાબ ઓપ્શન એ કાળો. 49મો સવાલ, ઇન્સ્યુલિનની સારવાર કયા રોગના રોગીને આપવામાં આવે છે? જવાબ ઓપ્શન ડી ડાયાબિટીસના. 50મો સવાલ, વરસાદના પાણીમાં કયું વિટામિન હોય છે? જવાબ ઓપ્શન ડી B12. 51મો સવાલ, રસોડામાં રસોઈ બનાવતી વખતે સંગીતા શામાંથી બનાવેલા કપડાં પહેરશે નહીં? જવાબ ઓપ્શન સી ટેરિલિન. 52મો સવાલ, નીચે પૈકી માનવ સર્જિત રેસા કુદરતી કાચા માલના ઉપયોગ વગર સૌપ્રથમ બનાવવામાં આવ્યા? જવાબ ઓપ્શન ડી નાયલોન. 53મો સવાલ, ઊન જેવા ગુણધર્મો ધરાવતા સંશ્લેષણ રેસાઓ કયા છે? જવાબ ઓપ્શન એ એક્રેલિક. 54મો સવાલ, પોલિએસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ કયા નામથી ઓળખાય છે? જવાબ ઓપ્શન બી પોલીકોટ. 55મો સવાલ, PET એ શું છે? જવાબ ઓપ્શન એ પોલિએસ્ટર. 56મો સવાલ, ઔષધ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? જવાબ ઓપ્શન સી હિપોક્રેટ્સને. 57મો સવાલ, દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે? જવાબ ઓપ્શન એ લેક્ટોમીટર. 58મો સવાલ, વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે? જવાબ ઓપ્શન બી હાઇડ્રોજન. 59મો સવાલ, કયો વાયુ દિવસે વૃક્ષોનો ખોરાક છે? જવાબ ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ. 60મો સવાલ, લોગ ટેબલની શોધ કોણે કરી હતી? જવાબ ઓપ્શન સી જ્હોન નેપિયરે. 61મો સવાલ, મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી મળતા પોલિમર માટે કયો શબ્દ યોજાય છે? જવાબ ઓપ્શન ડી સેલ્યુલોઝ. 62મો સવાલ, કયા રેસા કૃત્રિમ ઊન તરીકે વપરાય છે? જવાબ ઓપ્શન એ એક્રેલિક. 63મો સવાલ, પોલિમર જે નાના એકમોનો બનેલો છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન સી મોનોમર. 64મો સવાલ, નીચેના પૈકી કુદરતી રેસા કયા છે? જવાબ ઓપ્શન ડી ઊન. 65મો સવાલ, નીચે પૈકી કયું જૈવ અવિઘટનીય છે? જવાબ ઓપ્શન એ પ્લાસ્ટિક. 66મો સવાલ, ન્યુમેટિક ટાયરની શોધ કોણે કરી હતી? જવાબ ઓપ્શન ડી ડનલોપે. 67મો સવાલ, માનવ શરીરમાં વિટામિન એ નો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ ઓપ્શન એ યકૃતમાં. 68મો સવાલ, એલ્યુમિનિયમની કાચી ધાતુ કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન એ બોક્સાઇડના નામે. 69મો સવાલ, નીચેના પૈકી કયા પ્રાણીનું આયુષ્ય સરેરાશ સૌથી વધારે હોય છે? જવાબ ઓપ્શન સી કાચબો. 70મો સવાલ, પાંદડા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે તેને શું કહે છે? જવાબ ઓપ્શન સી
પ્રકાશ સંશ્લેષણ 71 મો સવાલ, નીચે પૈકી ધાતુ તત્વ કયું છે? જવાબ ઓપ્શન ડી એલ્યુમિનિયમ. 72 મો સવાલ, નીચે પૈકી અધાતુ તત્વ કયું છે? જવાબ ઓપ્શન એ કાર્બન. 73 મો સવાલ, કઈ ધાતુના બારીક તાર ખેંચી શકાય છે? જવાબ ઓપ્શન ડી સોનું. 74 મો સવાલ, કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય એવી નરમ હોય છે? જવાબ ઓપ્શન સી સોડિયમ. 75 મો સવાલ, સામાન્ય રીતે ધાતુ તત્વ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? જવાબ ઓપ્શન બી હાઇડ્રોજન. 76 મો સવાલ, માણસની મહાકાયતા અને વામનતા કઈ ગ્રંથિને આભારી છે? જવાબ ઓપ્શન ડી પિચ્યુટરી. 77 મો સવાલ, કયું ઈંધણ સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે? જવાબ ઓપ્શન એ હાઇડ્રોજન. 78 મો સવાલ, કોડ અને શાર્ક માછલીના તેલમાં કયું વિટામિન હોય છે? જવાબ ઓપ્શન બી વિટામિન ડી. 79 મો સવાલ, આંખના સ્વાસ્થ્ય માટે કયું વિટામિન હોય છે? જવાબ ઓપ્શન ડી વિટામિન એ. 80મો સવાલ, એક્સ કિરણોની શોધ કોણે કરી હતી? જવાબ ઓપ્શન એ રોન્ટજને. 81મો સવાલ, કયો ઓક્સાઇડ ભીના લાલ લિટમસને ભૂરો બનાવે છે? જવાબ ઓપ્શન બી મેગ્નેશિયમ ઓક્સાઇડ. 82મો સવાલ, કઈ ધાતુ ખનિજ સક્રિય છે? જવાબ ઓપ્શન સી પોટેશિયમ. 83મો સવાલ, અધાતુઓ સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે? જવાબ ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણેય સ્વરૂપે હોય છે. 84મો સવાલ, કઈ ધાતુને ચપ્પા વડે કાપી શકાય છે? જવાબ ઓપ્શન એ સોડિયમ અને પોટેશિયમ. 85મો સવાલ, કઈ અધાતુ હવા સાથે ઝડપી રાસાયણિક ક્રિયા કરે છે? જવાબ ઓપ્શન બી ફોસ્ફરસ. 86મો સવાલ, ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? જવાબ ઓપ્શન સી મુંબઈમાં. 87મો સવાલ, ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે? જવાબ ઓપ્શન સી દિલ્હીમાં. 88મો સવાલ, વિજય વિલાસ પેલેસ કઈ જગ્યાએ આવેલો છે? જવાબ ઓપ્શન બી માંડવીમાં. 89મો સવાલ, સિદ્ધિ સૈયદની જાળી કયા શહેરમાં આવેલી છે? જવાબ ઓપ્શન ડી અમદાવાદમાં. 90મો સવાલ, જેસલ તોરણની સમાધિ કઈ જગ્યાએ આવેલી છે? જવાબ ઓપ્શન બી અંજારમાં. 91મો સવાલ, પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ યુમિનનો ઉપયોગ શો છે? જવાબ ઓપ્શન ડી રોડ સમતલ કરવા માટે. 92મો સવાલ, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? જવાબ ઓપ્શન એ કોક. 93મો સવાલ, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન એ કાર્બોનાઇઝેશન. 94મો સવાલ, નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે? જવાબ ઓપ્શન સી કોક. 95મો સવાલ, નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? જવાબ ઓપ્શન બી પેટ્રોલિયમ.
96મો સવાલ અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? જવાબ ઓપ્શન સી, બાદશાહ અહમદ શાહે. 97મો સવાલ અમદાવાદમાં આવેલી અભય ઘાટ કોની સમાધિ છે? જવાબ ઓપ્શન એ, મોરારજી દેસાઈની. 98મો સવાલ અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? જવાબ ઓપ્શન બી, સુલતાન અહમદ શાહે. 99મો સવાલ પ્રસિદ્ધ એફિલ ટાવર કયા શહેરમાં આવેલો છે? જવાબ ઓપ્શન બી, પેરિસમાં. 100મો સવાલ ચાર મિનારાની પ્રખ્યાત ઇમારત કયા શહેરમાં આવેલી છે? જવાબ ઓપ્શન બી, હૈદરાબાદમાં. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને હા ફ્રેન્ડ્સ, તમારા બધા જ મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, અને હા મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.